હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થીના પ્રસાદ માટે ચૂરમાના લાડુ, જે ગણેશજીનો ફેવરેટ પ્રસાદ છે. એમની મમ્મી અમને આ ચૂરમાના લાડુ બનાવીને ખવડાવતી હતી, ત્યારથી જ આ એમનો ફેવરેટ પ્રસાદ બની ગયો છે. લાડુ વગર તો આ ફેસ્ટિવલ જ તમે અધૂરો કહી શકો છો. આ ચૂરમાના લાડુ ઘણા અલગ અલગ રીતે બને છે. ગોળમાંથી બને છે, ખાંડમાંથી બને છે, સ્ટીમ કરીને, ફ્રાય કરીને, રોસ્ટ કરીને પણ ચૂરમું બનાવે છે. તો આજે આપણે પરંપરાગત રીતે ગોળ અને ખાંડ બંનેનો યુઝ કરીને આ લાડુ બનાવીશું. તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું. એ માટે એક થાળામાં આપણે 3 કપ જેટલો થોડો ગગરો હોય એવો ઘઉંનો લોટ લઈ લઈશું. વધારે પડતો ગગરો હોય એવો લોટ નથી લેવાનો. 1 કપ લોટ ગ્રામમાં માપશો તો 130 થી 132 ગ્રામ જેટલો થાય છે. ટોટલ 3 કપ એટલે કે આપણે 400 ગ્રામ લોટ લીધો છે. એમ તો આ લાડુ બનાવવામાં ગગરો લોટ જ યુઝ થાય છે, પણ જો એ ના હોય તો 2.5 કપ બારીક લોટમાં તમે 1/2 કપ રવો પણ ઉમેરીને લઈ શકો છો. 1/2 કપ જેટલો હવે એમાં આપણે બારીક બેસન ઉમેરીશું. જે ભજીયા બનાવવામાં આપણે ખીરુંમાં યુઝ કરીએ છીએ એ જ નોર્મલ મેં ગાયછાપ બેસનનો યુઝ કર્યો છે. આનાથી લાડુનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, પણ બેસન તમે ચાહો તો સ્કીપ કરી શકો છો. હવે એક બાઉલની અંદર અહીંયા મેં 250 ગ્રામ જેટલું દેશી ઘી ઓગાળીને લીધું છે. ઘી અહીંયા ઓગાળીને એટલા માટે લીધું છે કે હું કેટલું ઘી યુઝ કરું છું એ તમને ખબર પડી શકે. તો અત્યારે આપણે મોણ માટે જે મેઝરિંગ સ્પૂનનું ટેબલ સ્પૂન આવે એનાથી જ માપીને 4 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી જોઈએ. આગળ પણ આપણે લાડુ બનાવવામાં આ જ ઘીનો યુઝ કરીશું. તો પહેલાં બરાબર એને આપણે મસળીને મિક્સ કરી લઈએ. સરસ ઘીને લોટમાં મિક્સ કરીને આપણે મુઠ્ઠી વાળીને જોવાનું છે કે મુઠ્ઠી વળે છે કે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો મુઠ્ઠી નથી બંધાતી, લોટ આપણો વિખેરાઈ જાય છે. એનો મતલબ કે ઘીનું મોણ હજી ઓછું છે. તો હજી આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ એમાં એડ કરીએ. ટોટલ 440 ગ્રામ આપણે લોટ લીધો છે. એમાં 6 ટેબલ સ્પૂન ઘી યુઝ કર્યું છે, કારણ કે 40 ગ્રામ આપણે બેસન પણ ઉમેર્યો હતો. તો ફરીથી આપણે ઘીને સરસ રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે. ફરીથી આપણે એ જ રીતે આની મુઠ્ઠી વાળીને જોઈશું કે મુઠ્ઠી બંધાય છે કે નહીં. તો હવે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ મુઠ્ઠી બંધાય છે, બિલકુલ પણ છૂટી નથી પડતી. મતલબ કે ઘીનું મોણ આમાં એકદમ પરફેક્ટ છે. હવે આપણે થોડું થોડું કરીને એમાં પાણી ઉમેરીશું અને મીડિયમ કઠણ લોટ બાંધીશું. તમે ચાહો તો પાણીની જગ્યાએ દૂધનો પણ યુઝ કરી શકો છો, ઘણા લોકો દૂધ પણ યુઝ કરતા હોય છે. તો મીડિયમ કઠણ આપણે લોટ આ રીતનો બાંધવાનો છે. અને આ લોટને વધારે મસળવાની જરૂર નથી, બસ બધું મિક્સ થઈ જાય એટલું જ આપણે એને મસળવાનું છે. અને 1 કપ આપણે પાણી લીધું હતું, એમાંથી આ લોટ બાંધવામાં 1/4 કપ જેટલું પાણી વપરાયું છે. હવે આ લોટને આપણે ઢાંકીને 15-20 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો લોટ અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ રીતનો મીડિયમ કઠણ રાખ્યો છે. અને 1 કપ પાણીમાંથી આપણું 1/3 કપ જેટલું પાણી બચી ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આને ઢાંકીને રેસ્ટ આપીશું. 15 મિનિટનો રેસ્ટ આપ્યા પછી આપણા લોટને આપણે ચેક કરી લઈએ. તો લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે. એકવાર ફરીથી આપણે એને થોડો મસળી લઈશું. જ્યારે પણ તમે કોઈ પણ રેસીપીમાં ગગરો લોટ યુઝ કરતા હોય તો એને રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે, જેથી જેટલું પણ પાણી એબ્ઝોર્બ કરવાનું હોય એ લોટ એબ્ઝોર્બ કરી લેશે. તો રેસ્ટ આપ્યા પછી જો તમને વધારે પડતું સૂકું લાગે તો આ રીતે 1-2 ચમચી તમે પાણી લોટમાં એડ કરી શકો છો. વધારે પડતું પાણી નથી ઉમેરવાનું, નહીં તો લોટ તમારો ઢીલો થઈ જશે. બસ 2 ચમચી જેટલું જ મને જરૂર લાગ્યું એટલું જ મેં પાણી એમાં એડ કર્યું છે. ફરીથી એને સરસ આપણે મસળીને મિક્સ કરી લીધું છે. અને હવે આ લોટ આપણો જે છે મીડિયમ કઠણ તૈયાર થઈ ગયો છે મુઠિયા માટે. તો આ રીતે આપણે એબલોંગ શેપના મુઠિયા બનાવીશું. એબલોંગ શેપનું મુઠ્યું બનાવીને આંગળીથી આપણે આ રીતે 4 એમાં હોલ જેવું બનાવી લઈશું, જેથી મુઠિયા આપણા તરતી વખતે કાચા ના રહે. આનાથી પહેલાં પણ મેં મુઠિયા બનાવવાની ઝંઝટ વગર લાડુ કેવી રીતે બનાવવા એ રેસીપી પણ ચેનલ પર બતાવી છે. ઘણા બધા લાડુની રેસીપી મેં ચેનલ ઉપર શેર કરેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધાની લિંક આપી દઈશ, જેથી જો તમારે એમાંથી પણ કોઈ રેસીપી જોવી હોય તો જોઈ શકો. તો બધા જ મુઠિયા રેડી થઈ ગયા પછી આપણે તેલ ગરમ કરીને એને તળી લેવાનું છે. તેલ અહીંયા મીડિયમ ગરમ હોય ત્યારે 1-1 કરીને મુઠિયા આપણે તેલમાં એડ કરીશું. અને ધીમા તાપે 14 થી 15 મિનિટ માટે આપણે એને ફ્રાય કરવાના છે. ધ્યાન રાખવું કે તેલમાં મુઠિયા એડ કરતા હોય તો તેલ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ, નહીં તો મુઠિયા ફટાફટ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો જારાથી આ રીતે વચ્ચે વચ્ચે ફેરવતા રહીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મુઠિયાને ફ્રાય કરીશું. ચૌદથી 15 મિનિટ ધીમા તાપે મુઠિયાને ફ્રાય કર્યા પછી તમે જોઈ શકો છો એનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે. તો હવે આ રીતે મોટા જારાથી કાઢીને આપણે એને એક મોટા બાઉલમાં લઈ લઈશું.
જે તેલમાં રહેલા મૂઠિયા છે એને પણ આપણે બહાર કાઢી લઈએ અને જે બાકીના મૂઠિયા રહ્યા છે એને પણ આપણે આ જ રીતે ફ્રાય કરીને બાઉલમાં લઈ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધા જ મૂઠિયાને ફ્રાય કરી લીધા છે. મૂઠિયા થોડા ઠંડા થઈ જાય એટલે આપણે આ રીતે હાથથી નાના નાના ટુકડામાં એને તોડી લઈશું, કારણ કે મિક્સરમાં આપણે એને પીસવાના છે તો આખા જ મિક્સરમાં એડ નહીં કરવાના. આ રીતે પહેલાં નાના નાના ટુકડામાં તોડી લઈશું, પછી જ એડ કરીશું. તો બધા જ મૂઠિયાને મેં તોડી લીધા છે. હવે અહીંયા એક મોટું મિક્સર જાર લઈશું, એની અંદર આપણે થોડા જ મૂઠિયા એડ કરીશું. અડધા ભાગના આપણે પછીથી એડ કરીશું, કારણ કે એક વખતમાં બધા મૂઠિયા નહીં આવી શકે, તો બે બેચમાં પીસીશું. થોડું અતકચરું રહે એ રીતનું એને પીસવાનું છે. પીસાઈ જાય પછી આપણે ચૂરમાને મોટા ચાણામાં ચાળવાનું છે. તો જે થાળામાં મેં લોટ બાંધ્યો હતો એના ઉપર જ મીડિયમ કાણાવાળો મોટો ચાણો મેં મૂક્યો છે, એની અંદર આપણે ચૂરમું એડ કરી દઈએ અને હવે એને આપણે ચાળી લઈશું, જેથી જો કંઈ મોટું મોટું ટુકડા રહી ગયા હોય તે બધું જ ઉપર ચાણામાં રહી જાય. તો તમે જોઈ શકો છો આ જે રહી ગયું છે એને આપણે બીજા બેચના જે મૂઠિયા પીસીશું એની સાથે જ એડ કરીને ફરીથી પીસી લેવાનું છે. તો નીચે આપણું ચૂરમું રેડી છે. સેમ એ જ રીતે બીજું પણ ચૂરમું મેં રેડી કરી લીધું છે, એને પણ આપણે એ જ રીતે ચાળી લઈએ. આ લાડુ બનાવવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે થોડું ગગરું જ પીસવાનું છે. જો તમે એકદમ વધારે પડતું ગગરું રાખી લેશો તો પણ લાડુ વળાવવામાં પ્રોબ્લેમ આવશે. ઘી ગમે તેટલું એડ કરશો તો પણ લાડુ તૂટી જ જશે. તો જે રીતે મેં પીસ્યું છે એ રીતે થોડું જ ગગરું પીસવાનું છે. તો આ રીતનું આપણે પીસીશું અને હવે આપણે એની અંદર મીઠાશ માટે 100 ગ્રામ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. નોર્મલ જે સાદી ખાંડ હોય એને જ મિક્સરમાં મેં પીસીને લીધી છે. સાથે જ આપણે એમાં 100 ગ્રામ જેટલો દેશી ગોળ ઉમેરીશું. અહીંયા મેં ગોળ અને ખાંડ બંને અડધી અડધી ક્વોન્ટિટીમાં લીધું છે. જો તમારે કોઈ પણ એક જ વસ્તુ એડ કરવી હોય તો 200 ગ્રામ જેટલું તમે લઈ શકો છો, ગોળ કે ખાંડ જે લેવું હોય. હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું, જેમાં અહીંયા મેં કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ લીધી છે. બધું 2-2 ટેબલ સ્પૂન જેટલું લીધું છે, એ પણ એડ કરી દઈએ. અને ગોળ અહીંયા મેં દેશી જ લીધો છે, જે એકદમ લૂઝ હોય છે એટલે મેં ઓગાળીને નથી લીધો. તો આપણું જે ઘી બચ્યું હતું એમાંથી આપણે 4 ચમચા જેટલું ઘી અત્યારે ચૂરમામાં એડ કરીએ. પહેલાં આપણે આટલું મિક્સ કરીને જોઈ લેવાનું છે, જરૂર લાગે તો જ બીજું ઘી ઉમેરીશું. તો સરસ આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો દેશી ગોળ લીધો છે, એકદમ લૂઝ જ છે તો સરળતાથી મિક્સ થઈ જાય છે. જો તમે આની જગ્યાએ કોલ્હાપુરી ગોળ લેતા હોય તો તમારે નાના નાના ટુકડામાં પહેલાં ગોળને સમારી લેવાનો છે અને થોડું ઘી 1-2 ચમચા જેટલું ગેસ ઉપર ગરમ કરીને ગોળને ઓગાળીને જ એડ કરવો. ડાયરેક્ટ કોલ્હાપુરી ગોળ હોય તો એડ ના કરવો, દેશી ગોળ હોય તો આ રીતે મિક્સ થઈ જશે. તો બધી જ વસ્તુ સરસ મેં મિક્સ કરી લીધી છે. હવે આપણે આમાંથી લાડુ વાળીને જોઈએ કે લાડુ વળે છે કે નહીં. તો તમે જોઈ શકો છો લાડુ નથી બંધાતો, થોડું ઘી હજી પણ આમાં ઓછું લાગે છે. તો જે 250 ગ્રામ આપણું ઘી હતું એમાંથી જ આપણે ફરીથી 2 ચમચી જેટલું ઘી એડ કરીએ. મોણમાં પણ આપણે આ જ ઘી લીધું હતું. તો હવે બસ આમાં 1 ચમચો જ ઘી વધ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણને ઘીની જરૂર નહીં પડે. તો ફરીથી આપણે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. બધું જ મિક્સ થઈ જાય એટલે 1 ચમચી જેટલો આપણે એમાં ઇલાયચીનો પાવડર એડ કરી દઈએ. જો તમને જાયફળનો સ્વાદ પસંદ હોય તો 5 ચમચી જેટલું જાયફળ પણ છીણીને એડ કરી શકો છો. તો ફરીથી આપણે લાડુ વાળીને જોઈ લઈએ કે લાડુ વળે છે કે નહીં. તો હવે અહીંયા તમે જોઈ શકો છો લાડુ એકદમ પરફેક્ટ આપણો વળી ગયો છે. લાડુની સાઇઝ તમે નાની મોટી તમારા અકોર્ડિંગ રાખી શકો છો. તો હવે એક પ્લેટમાં અહીંયા મેં થોડી ખસખસ લીધી છે, એની અંદર આપણે લાડુને થોડો થોડો કોટ કરી લઈએ. બાકીના લાડુ પણ આપણે આ જ રીતે રેડી કરી લેવાના છે અને એક પ્લેટમાં લાડુને આપણે સર્વ કરી લઈશું. તો બધા જ લાડુ મેં રેડી કરી લીધા છે, હવે એક પ્લેટમાં આપણે એને સર્વ કરી લઈએ. આટલી ક્વોન્ટિટીમાં નાની સાઇઝના 22-23 લાડુ બનીને તૈયાર થાય છે. આ લાડુને તમે પૂરા 8-10 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો, બહાર રૂમ ટેમ્પરેચર પર જ, બિલકુલ ખરાબ નથી થતા. ઉપરથી આપણે લાડુને થોડા પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પણ ચોક્કસથી પ્રેસ કરજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે. તો એક લાડુ અહીંયા હું તમને તોડીને પણ બતાવું છું કે એકદમ પરફેક્ટ અને દાણાદાર આપણો લાડુ રેડી થયો છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો.